अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें आज आपने ऑब्जेक्ट डेकोरेशन विषय जुड़ा मांगिए छे ઓબ્જેક્ટ ડેકોરેશનનો મતલબ થાય છે કે એની ફિલ છે સ્ટ્રોક છે વગેરે આપણે ચેન્જ કરવા માંગીએ છીએ તો આપણે પહેલાં ઇલસ્ટ્રેટર ચાલુ કરીશું અને આ ઇલેસ્ટ્રેટરની અંદર આપણે એક નવી ફાઇલ બનાવીએ તો ફાઇલમાં જઈને આપણે ન્યૂ લઈ લઈશું પ્રિન્ટ જ રવા દઈ અને આપણે ઓકે કરી દઈશું એટલે આપણને એક પેજ મળી જશે એ પેજની અંદર આપણે થોડાક રેક્ટેંગલ દોરીશું ઓલરેડી આપણે રેક્ટેંગલ વગેરે દોરવા વિશે શીખી ગયા છે એટલે આપણે એના વિશેની વધારે ચર્ચા નથી કરતા પણ આપણે થોડા બે ચાર રેક્ટેંગલ એટલા માટે દોરીશું કે એની અંદર આપણે બધા અલગ અલગ ફીલની સ્ટાઇલ વગેરે જોઈ શકીએ સિલેક્શન ટૂલથી આને સિલેક્ટ કરી લઈશું એટલે પણ જે ઓબ્જેક્ટ છે એને ફીલ કે સ્ટ્રોક આપતા પહેલાં આપણે એને સિલેક્ટ કરવાની જરૂર પડે છે આપણે સિલેક્ટ કરીશું અને સિલેક્ટ કર્યા પછી તમે અહીંયા જોશો તો ફોટોશોપના જેમ જ અહીંયા બે બાબત આપવામાં આવેલી છે અને આ જે છે એ ફીલ કલર છે અને આ જે છે એ સ્ટ્રોક કલર છે આમાં આપણે જે આઉટલાઈન છે એને સ્ટ્રોક કહીએ છીએ એટલે કે આ જે બહારની આઉટલાઇન છે કોઈપણ ઓબ્જેક્ટની એ ઓબ્જેક્ટની આઉટલાઇનને આપણે અહીંયા સ્ટ્રોક કહીએ છીએ તો સ્ટ્રોક કલર છે એટલે આ બે કલર આપણે અહીંયાથી પણ બદલી શકીએ છીએ આપણે અહીંયાથી પણ એ જ બે કલરને બદલી શકીએ છીએ અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ કલર આપણને જોવા મળે છે તો જો આ ફિલ કલર છે એ અત્યારે વ્હાઇટની અંદર છે જો આપણે એને બદલવો હોય તો આપણે એને અહીંયા ડબલ ક્લિક આપીશું તો પણ અહીંયા આપણને આ કલર મેન્યુ જોવા મળશે અને એની અંદરથી પણ આપણે કલર બદલી શકીએ છીએ અને અહીંયા આપણે નંબર વગેરે પણ લખી શકીએ છીએ પણ આપણે પછી જોઈએ એટલે આપણે એને પહેલાં કેન્સલ કરીશું અને આપણે પહેલાં અહીંયાથી જોઈશું કે આપણે જે ક્વિક મેનુ છે એ એની અંદર ઓટોમેટિકલી જ્યારે આપણે વસ્તુને સિલેક્ટ કરીશું ત્યારે આ અહીંયા આવી જાય છે આપણે માટે ફિલ કલર અને એ જ રીતે આપણે અહીંયા જે સ્ટ્રોક કલર છે એટલે કે આઉટલાઇન કલર છે એ પણ આવી જાય છે તો આપણે ધારો કે આનો ફિલ કલર બદલવો હોય તો આપણે અહીંયા ક્લિક કરીશું એટલે આપણને આ પેલેટ જોવા મળશે હવે એની અંદર આ બેઝિક કલર અહીંયા જોવા મળે છે અને એને આપણે થોડુંક આમ ખેંચીને મોટું પણ કરી શકીએ તો આ જે બેઝિક કલર છે એ બધા અહીંયા જોવા મળે છે અને વધારેના કલર આપણને જોઈતા હોય તો પછી આપણે અહીંયાથી આ લાઇબ્રેરી સ્ટાર્ટ કરી શકીએ કે અને સ્વેચિસ લાઇબ્રેરી કહેવામાં આવે છે જો સ્વેચિસ લાઇબ્રેરીની અંદર આપણે જઈશું તો આ બધા અલગ 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 ઘણી બધી લાઇબ્રેરીઓ છે અને એની અંદર અલગ અલગ પ્રકારના કલર્સ છે જેમ કે અહીંયા આપણે જોઈએ તો આપણે ફૂડને રિલેટેડ કલર જોઈતા હોય કોઈપણ આપણા ફ્રૂટને રિલેટેડ આઈસ્ક્રીમને રિલેટેડ વગેરે તો આપણે અહીંયાથી કોઈપણ એક કલર ને ક્લિક કરી શકીએ એટલે આપણે આ કલર ક્લિક કરીશું એટલે આ રીતના આપણે એક પેલેટ અહીંયા જોવા મળશે હવે એ પેલેટને આપણે બાજુમાં લઈને મૂકી દઈ શકીએ કે જેથી આપણે વધારે યુઝ કરી શકીએ આપણે એને મોટી પણ કરી લઈએ અને હવે ધારો કે આમાંથી કોઈ કલર મારે આ ફિલ કરવો હોય તો જસ્ટ આ સિલેક્ટ રાખીને એની ઉપર આમ ક્લિક કરીશ એટલે તમને જોવા મળશે કે આખા કલર ફિલ થઈ જશે આખાની અંદર એ કલર ભરાઈ જશે અને અહીંયાથી આપણે આ એરો છે એ એરોને પણ આપણે ક્લિક કરી શકીએ આ એરોને ક્લિક કરીશું તો અહીંયા જોવા મળે છે કે ફ્રૂટની અંદરનું જે બીજું હતું તે અહીંયા આવી જાય છે આઈસ્ક્રીમની પેલેટ આવી જાય છે એવું આપણે અહીંયા ક્લિક કરતા જઈશું તો આપણે આગળ જતા જઈશું ને એ રીતે અહીંયા પણ આપણે ક્લિક કરી શકીએ તો એ લાઇબ્રેરી અહીંયાથી પણ આપણને જોવા મળે છે જેમ આપણે પહેલાં જોયું એ પ્રમાણે કે અહીંયા આ જે મેનુ છે એની અંદર પણ અહીંયા પણ આપણને એ લાઇબ્રેરી જોવા મળે છે તો આ અહીંયાથી પણ આપણે લાઇબ્રેરી લઈ શકીએ છીએ અથવા તો આપણે અહીંયા આની અંદરથી પણ આપણે લાઇબ્રેરી લઈ શકીએ છીએ અને એમાં આપણે ફૂડની અંદર જોઈ લઉં કે આ જે બેવેગર્સ છે ત્યાર પછી ફ્રૂટ છે આઈસ્ક્રીમ છે સ્વીટ્સ છે વેજીટેબલને રિલેટેડ કલર કે પછી આ નેચરને રિલેટેડ બધા કલર છે તો એ બધા કલર અહીંયા આપણે આ એરો કી છે એનાથી આપણે આમ ફેરવીને પણ લઈ શકીએ છીએ બધા અલગ અલગ કલર્સ અહીંયા આપણને જોવા મળે છે તો આની અંદરના કોઈ પણ કલર આપણે સિલેક્ટ કરવા હોય તો ડાયરેક્ટલી આપણે આને ક્લિક કરી અને પછી અહીંયા આપણે ક્લિક આપી દઈશું તો એ કલર અહીંયા આવી જશે અને ત્યાર પછી આને આપણે બંધ કરવું હોય એટલે આપણે અહીંયાથી એક્સ બટનથી આપણે બંધ કરી દઈ શકીએ છીએ પણ એ જ રીતે આપણે જો આના આઉટલાઇનની અંદર કલર જોઈતો હોય જો કે અત્યારે હું બહાર ક્લિક કરું છું તો મને આઉટલાઈન દેખાતી નથી કેમ કારણ કે ખાલી ફક્ત વન પોઈન્ટની છે અને એ પણ બ્લેક છે પણ જો આપણે એને થોડી મોટી કરીશું તો પણ આપણે દેખાશે આ બ્લેક કલર અને એટલા માટે આપણે આ વન પોઈન્ટને અહીંયાથી ક્લિક કરી અને આપણે ગમે તેટલા પોઈન્ટ કરી શકીએ જ્યારે કે હું જોડી વધારે લઈ લઉં છું એટ પોઈન્ટ તો તમને અહીંયા તરત જ હવે બ્લેક કલરની બોર્ડર બરાબર દેખાશે તો આ રીતે આપણે અહીંયાથી એની જે પોઈન્ટ સાઇઝ છે એ મોટી કરી શકીએ કોઈ પણ ઓબ્જેક્ટની એની અંદરનો કલર બદલવો હોય આપણે તો પછી આપણે અહીંયા જતા રહીશું અને અહીંયાથી એ જ પેલેટ આવશે અને એ જ બધી બાબતો આવશે એટલે આપણે જેવી રીતે ફીલમાં કરીએ છીએ એ જ રીતે આપણે અહીંયા ક્લિક કરીશું તો જે કલર પર ક્લિક કરીશું એ કલર અહીંયા આઉટલાઈનની અંદર ભરાઈ જશે અને આની ઉપર જ્યારે ક્લિક કરીશું ત્યારે એ ફીલની અંદર ભરાઈ જશે તો આ રીતે આપણે કોઈ પણ એનું ફિલ કરી દઈ શકીએ એટલે આપણે આ અહીંયા ક્લિક આપતા જઈશું એ બધા અલગ અલગ ફીલ આપણને જોવા મળે છે હવે આ અહીંયા આપણે એની પોઈન્ટ સાઇઝ જોઈ હવે એને થોડુંક અહીંયા હું ઝૂમ કરી લઉં કે જેથી આપણે બરોબર દેખાય અને એટલા માટે આપણે આ ઝૂમ ટૂલ લઈશું અને અહીંયા આપણે માઉસ બટન દબાઈ રાખીને આમ કરીને એક ચોરસ બોક્સ બનાવી દઈશું કે જેથી આપણે ઝૂમ થઈ અને આ આઈટમ આપણને મોટી દેખાય ફરી પાછું આપણે સિલેક્શન ટૂલ લઈ લઈશું ફરી પાછું આપણે ઓબ્જેક્ટને સિલેક્ટ કરી દઈશું અને હવે આપણે આ બીજી બાબતો જોઈએ કે જેની અંદરનું પહેલું જે હતું વેઇટ છે એટલે સ્ટ્રોક વેઇટ અથવા તેને આપણે સાદી ભાષામાં કહીએ કે જે આઉટલાઇન છે એની જાડાઈ કેટલી છે એ આપણે અહીંયાથી નક્કી કરી શકીએ હવે એની સ્ટાઇલ પણ આપણે અહીંયાથી નક્કી કરી શકીએ કે કેવી જોઈએ છે આપણે આપણે આ ક્લિક આપી દઈએ તો તમે જોશો કે અહીંયા આખું આ રીતના થઈ જાય છે હવે જો કે ચોરસ છે અને એટલા માટે એની અંદર આનો બહુ ઇફેક્ટ નહીં પડે એટલે આપણે યુનિફોર્મ લઈ લઈએ પાછી અને સિલેક્ટ કરવાની જરૂર પડશે ત્યાર પછી આપણે યુનિફોર્મ પર ક્લિક કરી દઈશું એટલે આપણને આ રીતના મળી જશે પણ આપણે અહીંયા જો એક લાઇન દોરી હોય એટલે આપણે થોડુંક સાઈડ પર લઈ લઈએ પેજને અને અહીંયા એક લાઈન આપણે દોરી દઈએ માઉસ પર દબાઈ રાખી કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાઈ અને આ રીતના સ્ટ્રેટ લાઇન આપણે દોરી તો જે છેલ્લે આપણે લાઇનનું સિલેક્શન કરેલું હતું એ જ બધું આપણે જોવા મળશે એટલે ટ્વેલ્વ પોઈન્ટની અંદર બ્લ્યુ કલરની અંદર એક લાઇન અહીંયા દોરાઈ હવે એની અંદર આપણે આ કરીશું તો આપણને ખબર પડશે કે અલગ અલગ પ્રકારનું જે આ શેપ્સ છે એ બધા શેપ્સનું એટલે આઉટ લાઇન એ પ્રકારની બનતી જશે અને એ જ રીતે આપણે અહીંયા જોઈશું તો આપણે કોઈપણ એ લઈ શકીએ છીએ ને હવે આપણે એને પાછું યુનિફોર્મમાં દઈએ અને એ રીતે અહીંયા આપણને અલગ અલગ એની સ્ટાઇલ પણ જોવા મળે છે તો અહીંયા બધી ઘણી બીજી પણ સ્ટાઇલ છે કે જે રીતે ધારો કે સપોઝ આપણે આ રીતના ચારકોલ સ્ટાઇલ જોઈતી હોય તો આપણે ક્લિક કરી દઈશું તો આ રીતના થઈ જશે હવે આ મેનુને બંધ કરવા માટે ફરી પાછું આપણે અહીંયા ક્લિક આપવાની જરૂર પડશે બાર હવે આને આપણે સિલેક્ટ કરવું હોય એટલે ફરી પાછું આપણે સિલેક્શન ટૂલ લઈશું અને આ ઓબ્જેક્ટને સિલેક્ટ કરીશું અને ત્યાર પછી જો આપણે અહીંયાથી આ ચારકોલ કેવું કંઈક આપીશું તો તમને જોવા મળશે કે આ રીતે આખું બોક્સની આજુબાજુ આ રીતે ચારકોલ ઓબ્જેક્ટ આવી જશે તો આ રીતે આપણે કોઈપણ એની સ્ટ્રોક બદલી શકીએ છીએ એની આપણે ઓપેસિટી પણ બદલી શકીએ છીએ ઓપેસિટી એટલે કે કેટલું ટ્રાન્સપરન્ટ છે એની પાછળની જે વસ્તુ છે એ કેટલું દેખાય છે એ આપણે બદલી શકીએ છીએ તો આપણે વસ્તુ જે પણ સિલેક્ટેડ હશે એની આપણે ઓપેસિટી બદલી શકીએ આપણે આ ધારો કે સિલેક્ટેડ છે અત્યારે એની પાછળ કંઈક વસ્તુ હશે એટલે પહેલાં આપણે આને યુનિફોર્મમાં નાખી દઈએ કે બેઝિકની અંદર અને અહીંયા પણ આપણે એની પોઈન્ટ સાઇઝ છે એ પાછી થોડીક ટેન જેટલી કરી દઈએ એટલે આપણે બરોબર દેખાય અને ત્યાર પછી આપણે એક એલિપ્સ લઈ અને આપણે અહીંયા એક એલિપ્સ દોરી દઈએ અને એ એલિપ્સને પણ આપણે અલગ કલર આપી દઈએ આપણે એને થોડો ગ્રીન કલર આપી દઈએ અને એની જે બોર્ડર છે એ બોર્ડરનો કલર પણ આપણે થોડો યલોઇસ આપી દઈએ અને ત્યાર પછી આપણે ફરી પાછું સેફ ટુ લઈ લઈએ અને આપણે આને પાછળ કરી દેવું છે અને એટલા માટે આપણે અત્યારે રાઈટ સાઈડ બટન ક્લિક કરી અને એરેન્જમાંથી જઈ અને સેન્ડ ટુ બેક કરી દઈએ એટલે પાછળ જતું રહેશે એટલે હવે આ વસ્તુ આપણને પાછળ છે એવું આપણને જોવા મળે છે હવે આપણે આને સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે ઓપેસિટીને ચેન્જ કરીએ અત્યારે હંડ્રેડ પર્સન્ટ ઓપેસિટી આપણે બતાવે છે એટલે આપણે થોડી ઘણી એ કરીએ ફિફ્ટી પર્સન્ટ કરીશું તો આપણે જોવા મળશે કે આખું જે ઓબ્જેક્ટ છે એ પચાસ ટકા જેટલું ટ્રાન્સપરન્ટ થઈ ગયું એટલે આ નીચેની પાછળની જે વસ્તુ છે એ આપણને બરોબર દેખાય છે એટલે કે આ શું જોવા મળે છે કે આપણે કોઈક જગ્યાએ કાચવાળી વસ્તુ કે કાચનું ટેબલ કે એવું કંઈક બતાવું કે જેની નીચેની વસ્તુ આપણને દેખાતી હોય એવું તો ત્યારે આપણે આ ઓપેસિટીને યુઝ કરી શકીએ છીએ આપણે એપેસિટીને પાછી હન્ડ્રેડ પર્સન્ટ કરી દઈએ અને એ જ રીતે બધી અહીંયા અલગ અલગ સ્ટાઇલ આપવામાં આવેલી છે ધારો કે આપણે આ ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યું ને એની અંદર આપણે આ સ્ટાઇલ સિલેક્ટ કરીએ તો આપણે આ અલગ અલગ સ્ટાઇલ પણ ફિલ કરી શકીએ છીએ ડાયરેક્ટલી આપણે આ રીતના કોઈપણ સ્ટાઇલને અહીંયાથી ફિલ કરી શકીએ છીએ અને આ જે સ્ટાઇલ આપણે ફિલ કરી એની અંદર પણ પાછી આપણને લાઇબ્રેરી જોવા મળે છે એની અંદર પણ અલગ અલગ બધી લાઇબ્રેરીની સ્ટાઇલ છે ધારો કે ઇમેજ ઇફેક્ટ છે કે ત્યાર પછી એલ્યુમિનેટ સ્ટાઇલ્સ છે તો આપણે એ લઈશું તો એની અંદર બધી આ અલગ 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 સ્ટાઇલ આપણને જોવા મળે છે અને કોઈપણ તૈયાર જે રેડીમેડ સ્ટાઇલ છે એ આપણે ક્લિક કરીશું તો એ રીતનું આખું અહીંયા સિલેક્શન ભરાઈ ગયેલું જોવા મળે છે એટલે આપણે એ જ વસ્તુ આપણે આ એની ઉપર પણ કરી શકીએ એટલે આને આપણે સિલેક્ટ કર્યું અને આપણે આને ક્લિક કરી દઈશું તમને જોવા મળશે કે એક આખો ઓબ્જેક્ટ છે એ આ રીતના સિલેક્ટ થઈ જશે કોઈપણ એની અંદર આવી રીતે બધા અલગ અલગ સ્ટાઇલ વગેરે આપણે ભરી શકીએ અને આપણે અત્યારે ક્લોઝ કરી અને આ ડિફોલ્ટ ગ્રાફિક કરી દઈએ એટલે ડિફોલ્ટ આપણું આના પ્રમાણેનું થઈ જશે એટલે આ અને જો એને કાઢી નાખવું હોય કલરને બધું તો આપણે આ બટનને ક્લિક આપી દઈ શકીએ પણ આ જે પહેલું જે છે એ છે ડિફોલ્ટ ગ્રાફિક માટે એટલે આપણે એને ક્લિક કરી દીધું એટલે એનો કલર નીકળી ગયો એવી આપણે આને સિલેક્ટ કરીએ અને ત્યાર પછી અહીંયાથી આપણે ડિફોલ્ટમાં ક્લિક આપી દઈશું એટલે એનો કલર પણ આપણો નીકળી ગયો તો અહીંયાથી આપણે અલગ અલગ કોઈ કલર વગેરે આપી શકીએ જો આપણે પાછું એકવાર કલર આપી દઈએ એટલે ધારો કે આપણે આ કલર આપ્યો અને ત્યાર પછી એને સ્ટ્રોક નામનું આ જે લિંક છે એની ઉપર ક્લિક આપીશું તો આપણને અહીંયા એક મેનુ જોવા મળશે હવે એ મેનુની અંદર ઘણા બધા બીજા ઓપ્શન્સ છે તો એ ઓપ્શન્સ આપણે ચર્ચા કરીએ પહેલાં આપણે એની થોડી પોઈન્ટ સાઇઝ અહીંયાથી જ વધારી દઈએ એટલે આપણે ધારો કે એટ પોઈન્ટ સાઇઝ કરી દીધી એની અંદર તમે જોશો તેના કેપ્સ અહીંયા જોવા મળે છે અત્યારે આપણે આ રીતના જોવા મળે છે થોડુંક રાઉન્ડેડ જોઈતું હોય તો અહીંયા આપણે ક્લિક કરી દઈ શકીએ પણ હવે આ જે છે એ લાઇનની ઉપર વધારે ખબર પડશે જ્યારે કોર્નર છે એ અહીંયા આપણને ખબર પડશે એટલે આપણે પહેલાં કોર્નર જોઈએ તો અહીં તમે જોશો તો જરા કોર્નર મને ગોળ થઈ ગયેલા જોવા મળે છે એ રીતે આપણે કટ કોર્નર જોઈતા હોય તો અહીંયા કટ કોર્નર આપણને જોવા મળશે એટલે આપણે અહીંથી કોર્નર ચેન્જ કરી શકીએ એનું એલાઇનમેન્ટ પણ ચેન્જ કરી શકીએ અત્યારે તમે જોશો તો એનું જે સિલેક્શન વચ્ચેથી બ્લુ લાઇનથી થાય છે તો આપણે બહની સાઈડથી જોઈતું હોય તો આપણે આ બટન ક્લિક આપી દઈશું અને એટલે શું થશે તો કે બહની સાઈડ આવી જશે અને એ રીતે આ બટન ક્લિક આપીશું તો એ અંદરની સાઈડે આવી જશે અને વચ્ચે જ જનરલી આપણે રાખીએ છીએ તો વચ્ચે આપણે કરી દઈશું એટલે અહીંયા વચ્ચે આવી જશે અને એ જ રીતે જો આ પ્રકારની કોઈ લાઇન વગેરે હોય તો લાઇનને પહેલાં આપણે અહીંયાથી બેઝિક એમાં લાઇનમાં નાખી દઈએ એટલે આપણે પહેલાં એને એરો ટૂલથી સિલેક્ટ કરવાની જરૂર પડશે એટલે આપણે સિલેક્શન ટૂલથી આપણે આને સિલેક્ટ કરીશું ત્યાર પછી આપણે અહીંયા બેઝિકની અંદર જઈશું બેઝિકની અંદર ગયા પછી એની આપણે થોડી બિડથ વધારી દઈએ ધારો કે ટેન અને ત્યાર પછી આપણે આ જે સ્ટ્રોક નામનો લિંક છે એની પર ક્લિક કરીશું એટલે આપણે આ મેનુ જોવા મળશે કે જેની અંદર અહીંયાથી આપણે એરો હેડ નાખી શકીએ છીએ તો અલગ અલગ પ્રકારના એરોહેડ આપણે જોઈતા હોય તો અહીંયા એરો હેડ આપણે બેઉ સાઈડે નાખી શકીએ આ રીતે અત્યારે આપણી લાઈન નાની છે એટલા માટે થોડુંક આ રીતનું થઈ જતું આપણે જોવા મળે છે પણ આપણે થોડુંક લાઇનને મોટી કરી દઈએ તો આપણને આ રીતના જોવા મળશે આપણે પાછા મેનુની અંદર જતા રહીએ અને એની પણ આપણે સ્કેલ જો બદલવું હોય તો અહીંયાથી બદલી શકીએ આપણે પહેલાં આને તળીને ફરી પાછું આપણે નન કરી દઈએ એટલે આ રીતના આપણે જોવા મળે છે હવે બીજી બાબત છે કે આપણે અહીંયા ડેશ લાઇન કરી શકીએ કે વધારો કે લાઇન ડેશમાં છે તો એ લાઈનને આપણે અહીંયા ક્લિક કરી દઈશું તો આ રીતે ડેશ ડેશ થઈ જશે અને એ ડેશને પણ આપણે કેટલી મોટી ડેશ જોઈએ છે અને એના પછી આપણે કેટલી ગેપ જોઈએ છે એ પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ તો આપણે અહીંયા પણ આપણને જોવા મળે છે કે અલગ અલગ રીતના આ જે રેક્ટેંગલ હશે એની ઉપર આપણે જો ડેશ કરીએ કરીશું તો આ બેનો ડિફરન્સ આપણને ખબર પડશે અને એટલા માટે આપણે પહેલાં આને સિલેક્ટ કરીએ એટલે અહીંયા ક્લિક કરી સ્ટ્રોકમાં જઈએ અને ત્યાર પછી આપણે એને ડૅ લાઇન કરી દઈએ તો જો હવે તમે જોશો તો આ રીતની ડૅ લાઇન થઈ ગઈ એ આ બોક્સ માટે છે કે ના કોર્નર છે એ બધા આ જ રીતે આવેલા છે જ્યારે કે આપણે આ ક્લિક કરી દઈશું તો કોર્નર કટ પણ થઈ જશે એટલે જો બોક્સ વગેરે હોય તો આપણે આ રાખવાનું વધારે સારું પડશે આપણને અને જો સાદી લાઇન હોય તો આપણે આ રાખવાનું સારું પડશે હવે આની અંદર આપણે આની જે વચ્ચેની ગેપ વગેરે છે એ પણ અહીંયાથી બદલી શકે ધારો કે આપણને આપણા પ્રમાણેની જો ગેપ જોઈતી હોય તો અહીંયા ટ્વેલ્વ પોઈન્ટનું આ જે બોક્સ જોવા મળે છે અને ત્યાર પછી જે ગેપ છે એ આપણે ફક્ત ટુ પોઈન્ટની જ જોઈએ છે તો આપણે ટુ લખી અને આપણે બાજુમાં ક્લિક આપી દઈશું તો અહીંયા તમને જોવા મળશે કે એ નજીક આવી જશે અને થોડી વધારે દૂર જોઈતી હોય તો અહીંયા ફોર લખી દઈએ તો ફોર પોઈન્ટની પછી બાજુમાં ક્લિક આપીશું એટલે ફોર પોઈન્ટની આપણને ગેપ જોવા મળશે આપણે ફક્ત એક જ પોઈન્ટની ગેપ જોઈતી હોય તો આપણે એક પોઈન્ટની ગેપ પણ આ રીતના બનાવી શકીએ તો ધારો કે એક દિવાલ જેવું બનાવવું છે તો પછી આપણે શું કરી શકીએ તો કે આપણે આ જે લાઇન છે એ લાઇનને સિલેક્ટ કરી અને એનો જે કલર છે થોડો બ્રિક જેવો કલર આપણે આપી દઈએ પહેલાં આપણે આ લાઇનને સિલેક્ટ કરીશું લાઇનને સિલેક્ટ કરી અને ત્યાર પછી આપણે અહીંયાથી એને આઉટલાઈન કલર છે એ આઉટલાઈન કલર બ્રિકના જેવું આપણે આપી દઈશું અને બ્રિકના જેવું આપી દીધા પછી સ્ટ્રોકની અંદર જઈ અને જે આપણે ટ્વેલ્વ પોઈન્ટ છે એને પણ આપણે થોડુંક ફિફ્ટીન પોઈન્ટ કરી દઈએ અહીંયા છે એ આપણે એની ગેપ ફક્ત વન પોઈન્ટને કરી દઈએ એટલે આપણને જોવા મળશે કે આ રીતનો લાઇન આપણે જોવા મળે છે અને પછી આ જે છે એને આપણે ઓલ્ટર કરી અને આમ નીચે ખેંચી લઈ શકીએ એટલે બે ત્રણ આપણે આ રીતના ગેપ બનાવી દઈશું ઓલ્ટરનેટિવ આપણે સિલેક્ટ કરી શકીએ આ સિલેક્ટ કર્યું શિફ્ટ કરીને આપણે નીચેની સિલેક્ટ કરી એટલે આપણે બે લાઇન સિલેક્ટ કરી લીધી પહેલી લાઈન છે એને આ રીત કરવા દીધેલું પછી બીજી લાઇન અને ત્રીજી લાઇન અને ચોથી લાઇન એવી રીતે બીજી અને ચોથી લાઈન આપણે સિલેક્ટ કરી લીધી સ્ટ્રોકની અંદર આપણે ગયા અને સ્ટ્રોકની અંદર અહીંના બદલે અહીં કરી દઈશું તો પણ આપણને જોવા મળશે કે રીતના અલગ થઈ ગયેલું જોવા મળશે ત્યાર પછી આપણે આ બધાની વચ્ચેની થોડી થોડી ગેપ રાખી દઈશું જેમાં આપણે ઓલરેડી નજ વિશે જોયું છે કે આપણે આટલું બધું નજ જોઈતું હોય તો આપણે બનાવી શકીએ પણ આ વધારે નજ છે અને એટલા માટે આપણે કંટ્રોલ કે કરી નજવાળા એની અંદર જતા રહીશું અને અહીંયા એમએમ છે એના બદલે આપણે યુનિટની અંદર પહેલાં પિક્સેલ સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી આપણે જનરલમાં પાછા આવી અને અહીંયા ટેન પિક્સલને બદલે આપણે વન પિક્સેલ કરી દઈશું એટલે વન પિક્સેલ થઈ ગયું અને ત્યાર પછી આપણે આને ફક્ત વન પિક્સેલ નીચે કરીશું એટલે આપણે આ વચ્ચે થોડીક લાઇન દેખાશે ટુ પિક્સેલ જેટલી પછી આપણે આને પણ થોડુંક ઉપર લઈ લઈએ અને આને પણ આપણે ઉપર લઈ લઈએ એટલે હવે તમે જોઈ શકશો કે આપણને આખો એક દીવાલ જેવું આપણને જોવા મળે છે તો આ રીતે આપણે ફક્ત સ્ટ્રોકથી જ વસ્તુને બનાવી શકીએ અહીંયા અલગ અલગ આપણે વસ્તુ કરી શકીએ છીએ અને આ બધી બાબતો અહીંયાથી આપણે કરી શકીએ છીએ કે જેમાં જે મેઈન બાબત છે એ લાઇબ્રેરીની છે તેની અંદર ઘણી બધી લાઇબ્રેરી છે અને એ બધી લાઇબ્રેરી આપણે યુઝ કરીએ તો આપણે અહીંયાથી ક્લિક આપી અને આપણે બધી લાઇબ્રેરીને અહીંયાથી આપણે કલર્સ વગેરેની આપણે યુઝ કરી શકીએ અને સ્ટાઇલની લાઇબ્રેરી આપણે જોઈતી હોય તો પછી અહીંયા આવીને આપણે આ લાઇબ્રેરી આઇકન પર ક્લિક આપીશું તો બધી અલગ અલગ સ્ટાઇલની લાઇબ્રેરી આપણને જોવા મળશે અને એ આપણે ફિલ કરી શકીએ છીએ હવે આપણે જો પાછા બેઝિક કલરની અંદર આવી જવું ધારો કે અત્યારે આ કલર સિલેક્ટ છે ને આપણે પાછા બેઝિક કલરમાં આવી જવું છે તો આપણે આ જે ડિફોલ્ટ ફિલવાળો બટન છે એને ક્લિક આપી દઈશું એટલે આપણને અહીંયા જોવા મળશે કે પાછા બ્લેક એન્ડ વ્હાઈટ કલર આવી જશે અને કોઈપણ વખત આપણે જો કલરને સ્વિચ કરવું હોય કે જે ફિલ કલર છે એને આપણે સ્ટ્રોક કલરમાં લઈ જઈએ અને જે સ્ટ્રોક કલર છે એને ફિલ કલરમાં લઈ જઈએ તો પછી આપણે આ બટનને ક્લિક આપી દઈશું એટલે આ રીતના બદલાઈ જશે તો હું અત્યારે તમને જસ્ટ એક કરીને બતાવું ધારો કે આપણે એને થોડુંક ઉપર લઈ લીધું અને આપણે અહીંયા છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી ડબલ ક્લિક આપી દઈ શકીએ અને ડબલ ક્લિક આપીશું અહીંયા ઓનલી વેબ કલર આપણે બતાવે છે એટલે આપણે આ બધા કોઈપણ કલર ધારો કે જોઈતા હોય ધારો કે બ્લૂના શેડ જોઈતા હોય તો આપણે અહીંયા બ્લ્યૂના શેડ જોવા મળશે અહીંયા મજંદાના શેડ જોવા મળશે અહીંયા રેડના શેડ એવી રીતે આપણે આ લાઇન છે એને પણ આપણે ખસેડતા જઈ શકીએ અને અહીંયા પણ આપણે વસ્તુને સિલેક્ટ કરતા જઈ શકીએ તો ધારો કે આપણે આ કલર સિલેક્ટ કર્યો અને ત્યાર પછી આપણે ઓકે કરી દીધો અહીંયા જ આપણે બોર્ડર કલર હતો એ બોર્ડર કલરમાં પણ આપણે ડબલ ક્લિક આપીએ અને એની અંદર ધારો કે આપણે કોઈક રેડનો શેડ લઈ લઈએ તો કે આપણે આ રેડ કલર લઈ લીધો અને આપણે ઓકે કરી દીધો એટલે આપણે આ વસ્તુ મળી ગઈ એટલે એક રીત આપણી અહીંયાથી સિલેક્ટ કરવાની થઈ પછી બીજી રીત આપણે અહીંયાથી પણ કલરને સિલેક્ટ કરી શકીએ એટલે આપણે આ ઓબ્જેક્ટને સિલેક્ટ કરીશું અને અહીંયા આપણે આ કલર પેલેટની ઉપર ક્લિક આપીશું ડાયરેક્ટલી આપણે કોઈ પણ કલર આપણે બનાવવો હોય તો એ આપણે અહીંયા ક્લિક કરીશું અત્યારે આપણી બોર્ડર સિલેક્ટ છે એટલે બોર્ડરમાં આવે છે અને આપણે એને બોર્ડર થોડીક મોટી કરીને જોઈશું તો આપણે ખબર પડશે કે એ કલર જે આપણે સિલેક્ટ કર્યો હોય એ અહીંયા આવી જાય છે પણ આપણે ફીલને ઉપર લાવવું હોય આપણે અહીંયા ડબલ ક્લિક આપી દઈશું એટલે આપણું ફિલ ઉપર આવી જશે એટલે જે ફિલ છે એને ઉપર લાવવા માટે આપણે કીબોર્ડ પરથી એક્સ બટન પણ આપી શકીએ જો એક્સ બટન આપણે આપ્યા કરીશું તો હું જેવી રીતે એક્સ બટન ક્લિક કર્યા છું તો તમને જોવા મળશે કે બે ઉપર નીચે થયા કરે છે એટલે મારે ફિલ કલર પર ક્લિક કરવું હોય તો હું એક્સ બટન આપીને પહેલાં ફીલને ઉપર લાવી દઈશ અને ત્યાર પછી હું અહીંયા આ રીતે જે પણ મારે કલર જોઈતો હશે એ કલર હું બનાવીશ તો તરત એ ફીલની અંદર આવશે અને બોર્ડરને કલર મારે ચેન્જ કરવો છે તો હું અહીંયાથી જઈને પણ ચેન્જ કરી શકું તો કીબોર્ડ પરથી ડાયરેક્ટલી હું એક્સ બટન આપીશ એટલે આ અહીંયા ઉપર આવી જશે અને ત્યાર પછી હું જે પણ કંઈ ચેન્જ કરીશ એ બોર્ડરની અંદર ચેન્જ થશે તો આપણે એક્સ જે કી છે એ પણ યાદ રાખી શકીએ હું કરસર રાખું છું તો અહીંયા પણ મને એક્સ કી જોવા મળે છે એટલે એક્સ કી એ આ બેને ટોગલ કરવા માટે છે કે આપણે કયું વસ્તુ લેવી છે જો આપણે ફીલમાં કલર કરવો હોય તો આપણે એક્સ કરીને ફીલને ઉપર લાવી દઈશું અને જો બોર્ડરની ઉપર આપણે કલર કરવો હોય તો આપણે એક્સ કરીને પહેલાં બોર્ડરને ઉપર લાવી દઈશું અને ત્યાર પછી આપણે એ અહીંયા કલર કરીશું એટલે આપણે ધારો કે આ ફીલ કલર કરવો છે તો આપણે અહીંયા ક્લિક કરી અને ત્યાર પછી આપણે સિલેક્ટ કરી અને આપણે અહીંયા કોઈપણ કલરને સિલેક્ટ કરી લઈશું થોડુંક આને આપણે આપણે આ રીતે ગોઠવી દઈએ ત્યાર પછી આપણે અહીંયા સ્ટાઇલની અંદરથી બધા અલગ અલગ ઘણી બધી સ્ટાઇલ છે એ આપણે થ્રીડી ઇફેક્ટ સ્ટાઇલ વગેરે આપણે ઘણી બધી અલગ સ્ટાઇલ લઈ શકીએ ડબલ ક્લિક કરીશું એટલે આપણને એ આપણું આખો ઓબ્જેક્ટ છે એ આ રીતના બની ગયેલું તમને જોવા મળશે તો આશા છે કે તમે આ ફીલ અને સ્ટ્રોક વિશે ખ્યાલ આવી ગયો હશે તો તમે પોતે એક કામ કરી શકો કે આ રીતના બધા અલગ અલગ ઓબ્જેક્ટ લઈ અને થોડી આમાંથી બધી અલગ અલગ વસ્તુને ફીલ કરવાની કોશિશ કરશો તો બધી અલગ અલગ બાબતો તમે કરી શકશો અને એ તમને ટ્રાયલ એરર થી ખ્યાલ આવશે કે આપણે કઈ બાબતો સાની માટે કરીએ છીએ એ વિડીયો દેખને કે આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હે તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કરી લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद